નખત્રાણા તાલુકાના ખોંભળી મોટી માધ્યમિક શાળા ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ સંધ્યાબેન પલણ, રાજેશભાઈ પલણ સહિતના મહાનુભાવોએ હાજરી આપી. આજરોજ સરકારી માધ્યમિક શાળા ખોંભળી મોટી મધ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા 2023 અંતર્ગત વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં નખત્રાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી સંધ્યાબેન, રાજેશભાઈ પલણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજેશ પલણ, તાલુકા ભાજપના ડેટા મેનેજમેન્ટના સંયોજક ખોંભળી જૂથ ગ્રામ પંચાયતના ચેરમેન ઘનશ્યામભાઈ ગરવા, નવભાઈ જાડેજા, માજી સરપંચ દિલીપસિંહ જાડેજા, સરપંચ પ્રતિનિધિ હીરાલાલ કાપડી સર્વે ઉપસ્થિત હતા. તેમનું સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીના માધ્યમથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણો અને મહાનુભાવોએ નિહાળ્યો હતો. આ માટે માધ્યમિક શાળાના આચાર્ય ડૉક્ટર શૈલેષભાઈ યોગી અને સમસ્ત સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે ચર્ચા 2023 માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વયં પોતે જ્યારે વિદ્યાર્થીઓને સંબોધન કરવાના હોય, વિદ્યાર્થીઓની વાતો સાંભળવાના હોય, વાલીઓને સંબોધન કરવાના હોય અને એક્ઝામ વોરિયર આવું જયારે ચિત્ર સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓનું આવું જયારે રાજ્ય કક્ષા સુધી અને નેશનલ કક્ષા સુધી જયારે આ આયોજન અભિયાન ચાલતું હોય, તો એ અભિયાનના અંતર્ગત આજે 27 તારીખે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એ આપણે સૌ નિહાળવા જઈ રહ્યા છીએ. ત્યારે એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત માનનીય તાલુકા પંચાયત નખત્રાણા ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, અહીંયા આપણી સામે જે ઉપસ્થિત છે જલારામ ગ્રુપ, અઘુરાજમ ગ્રુપ અને એના એક આગેવાન નેતૃત્વ કરનાર રાજુભાઈ પલણ, માજી સરપંચ કોબુસાહી દિલીપસિંહ જાડેજા,